Welcome to today's session. Welcome again. Today we will see the shifting impedance and equivalent circuit of transformer. Myself, Harshit Bakar. Welcome to Dr. Subhash Technical Campus. Today we will see shifting impedance, means impedance of transformer. Now here are the resistance R1, reactance X1, transformer primary turns N1. And transformer ratio N2/N1 secondary to primary. Okay, here number of secondary turns R2 and X2. When transferring resistance or reactance from primary to secondary, it should be multiplied by K square. Apne previously jo lidu transformer ratio che to K square vade multiply thai che barabar che. X2/X1 to K square, R2/R1 to K square, Z2/Z1 to K square. Apne previously jo lidu V2/I2 and V1/I1. Previously Z2/Z1 and V2/V1 to ani jagya K mukiye I1/I2 ani jagya K mukiye K multiply by K. तो यहां आउसे k स्क्वायर R2/R1 k स्क्वायर X2/X1 तो k स्क्वायर प्रीवियसली आपण डिटेल मा जोयु तो व्हेन ट्रांसफरिंग रेजिस्टेंस और रिएक्टेंस फ्रॉम सेकेंडरी टू प्राइमरी સેકન્ડરી થી જ્યારે પ્રાઇમરી માં જાય ત્યારે k સ્ક્વેર વડે ડિવાઇડ કરવાનો અને પ્રાઇમરી થી જ્યારે સેકન્ડરી માં જશે ત્યારે k સ્ક્વેર વડે મલ્ટીપ્લાય કરવાનો તો આને કહેવાય શિફ્ટિંગ ઇમ્પિડન્સિસ બરાબર છે પ્રાઇમરી થી સેકન્ડરી સાઈડ જાઓ તો ગુણાકાર કરવાનો છે k સ્ક્વેર વડે અને સેકન્ડરી થી પ્રાઇમરી સાઈડ જશો તો ભાંગવાના છે k સ્ક્વેર વડે તો આ હતું શિફ્ટિંગ ઇક્વિડ શિફ્ટિંગ ઇમ્પિડન્સ Now we'll see equivalent circuit of transformer. तो आज ये मित्रों देखा ही equivalent circuit of transformer छे। यहाँ तुमने जो V1 तो south first starting from the source। बराबर छे V1 जो अपने AC supply मरे छे primary side A। बराबर छे R1 तो के resistance of primary winding। X1 resistance of reactance of secondary winding। Then I0 I winded loss and IM બરાબર છે R0 X0 ધેન સેકન્ડરી કરંટ I2 હવે જુઓ I2 ડેશ ઇક્વલ ટુ KI2 બરાબર છે અહીંયા જે વોલ્ટેજ મળે છે E1 વોલ્ટેજ મળશે N1 ટર્ને બરાબર છે જે આપણી કોર આવેલી હોય છે મેગ્નેટિક કોર એ આ પ્રાઇમરી એન્ડ સેકન્ડરીની વચ્ચે આવેલી હોય છે આઈડિયલ ટ્રાન્સફોર્મર છે તો N1 અને N2 માં વોલ્ટેજ સરખા હશે જુઓ આઈડિયલ ટ્રાન્સફોર્મર એટલે કે ટ્રાન્સફોર્મરનો કોઈ પણ પ્રકારના લોસિસ થશે નહીં તો N1 અને N2 ઓકે E1 E2 બરાબર છે R2 સેકન્ડરી રેઝિસ્ટન્સ X2 સેકન્ડરી રિએક્ટન્સ અને કરંટ I2 ફ્લો થાય છે અને જે સેકન્ડરી સાઈડ વોલ્ટેજ મળે છે એને કહેવાય શું V2 સેકન્ડરી વોલ્ટેજ બરાબર છે તો આ હતી ઇક્વિવેલન્ટ સર્કિટ ઓફ ટ્રાન્સફોર્મર સૌપ્રથમ ટ્રાન્સફોર્મરને ડ્રો કરી નાખવાનું એના નંબર ઓફ પ્રાઇમરી ટર્ન્સ સેકન્ડરી ટર્ન્સ ડ્રો કરવાના પછી ટ્રાન્સફોર્મરનું પ્રાઇમરી રેઝિસ્ટન્સ પ્રાઇમરી રિએક્ટન્સ ડ્રો કરવાનું પછી એક કરંટ I0 ડ્રો કરવાનો વિન્ડેડ લોસ R0 X0 આ ટ્રાન્સફોર્મરની પ્રાઇમરી સર્કિટ કમ્પ્લીટ થઈ ગઈ I2 ડેશ બરાબર કે I2 ટ્રાન્સફોર્મરનો આઈડિયલ ટ્રાન્સફોર્મર રેશિયો બતાવી દેવાનો N1 જેમ N2 પછી R2 X2 અને આ હતું નંબર ઓફ સેકન્ડરી ટર્ન્સ આ ટ્રાન્સફોર્મરની ઇક્વિવેલન્ટ સર્કિટ છે હવે આને સિમ્પ્લિફાઈડ ઇક્વિવેલન્ટ સર્કિટ કઈ રીતે કરવી આને સિમ્પ્લિફાઈડ કઈ રીતે કરશું તો આમાં થોડું કોમ્પ્લેક્સિટી અહીંયા છે બરાબર છે અહીંયા છે તો એને સિમ્પ્લિફિકેશનમાં કઈ રીતે જજ કરશું ટ્રાન્સફોર્મરનું જો પ્રિવિયસલી જે સર્કિટ હતી R1 ને X1 અહીંયા છે એના પછી જે R0 ને X0 કોડલમ છે બરાબર છે તો હવે નેક્સ્ટ સિમ્પ્લિફાઈડ સર્કિટમાં R0 X0 પ્રિવિયસલી લેવામાં આવે છે IWIM બરાબર છે કરંટ I0 પ્રાઇમરી કરંટ પછી I1 R1 X1 લેવામાં આવે છે પછી એ કરંટ I2 X2 I2 બરાબર I2 ડેશ બરાબર KI2 નંબર ઓફ પ્રાઇમરી ટર્ન્સ નંબર ઓફ સેકન્ડરી ટર્ન્સ R2 રેઝિસ્ટન્સ ઓફ સેકન્ડરી X2 રેઝિસ્ટન્સ રિએક્ટન્સ ઓફ સેકન્ડરી V2 વોલ્ટેજ એટ સેકન્ડરી તો આ હતી સિમ્પ્લિફાઈડ ઇક્વિવેલન્ટ સર્કિટ અને એ આઈડિયલ ટ્રાન્સફોર્મર છે જ બરાબર છે N1 જેમ N2 બરાબર છે તો આ હતી ઇક્વિવેલન્ટ સર્કિટ રિફર્ડ ટુ પ્રાઇમરી સાઈડ હવે
જુઓ, ટ્રાન્સફોર્મરમાં બે પ્રકારે રેફરન્સ થશે, પ્રાઇમરી સાઇડ અને સેકન્ડરી સાઇડ. હવે અહીંયા આપણે એમ કરીએ છીએ કે સેકન્ડરી સાઇડ ગણતા જ નથી, એને રેફર્ડ ટુ પ્રાઇમરી સાઇડ. સેકન્ડરી સાઇડના બધા પેરામીટર છે અને પ્રાઇમરી સાઇડ રિફર કરીએ તો આપણે પ્રિવિયસલી ઇમ્પિડન્સ રેશિયો યાદ જ છે કે ઇમ્પિડન્સ રેશિયો પ્રાઇમરીથી સેકન્ડરીથી પ્રાઇમરી સાઇડ જઈએ તો ડિવાઇડ બાય કે સ્ક્વેર. જો બે વોલ્ટેજ અને કરંટ હોય તો અહીંયા ખાલી વોલ્ટેજ છે તો ડિવાઇડ બાય કે, રિએક્ટન્સ છે તો ડિવાઇડ બાય કે સ્ક્વેર, બરાબર છે. ઝેડ ટુ બાય ઝેડ એલ એસ બરાબર આઈ ટુ બરાબર કે આઈ ટુ. સેકન્ડરીથી પ્રાઇમરી સાઇડ આવીએ તો હવે જોઈએ વોલ્ટેજ વી વન એઝ ઇટ ઇઝ, આર ઝીરો એક્સ ઝીરો એઝ ઇટ ઇઝ, વિન્ડેજ એન્ડ ફ્રિક્શન ઓકે, કરંટ આઈ ઝીરો એઝ ઇટ ઇઝ, રેઝિસ્ટન્સ આર વન પ્રાઇમરી સાઇડ એઝ ઇટ ઇઝ, રેઝિસ્ટન્સ એક્સ વન એઝ ઇટ ઇઝ. હવે જે આપણે વોલ્ટેજ મળતો હતો ઈ વન એ અહીંયા દર્શાવેલો છે. નંબર ઓફ ટર્ન્સ ડિસઅપિયર છે કે નંબર ઓફ ટર્ન્સ બીકોઝ ઇક્વિલન્ટ સર્કિટ રિફર્ડેડ ટુ પ્રાઇમરી સાઇડ. પ્રાઇમરી સાઇડ રેફરન્સ માટે આ ઇક્વિલન્ટ સર્કિટ દર્શાવેલી છે એટલે નંબર ઓફ ટર્ન્સ આપણે અહીંયા દેતા નથી, ઈ વન ને ઈ ટુ. તો હવે આ જે ટર્મ્સ છે બીજી સાઇડ હતા આપણે, આ બધા ટર્મ્સ નંબર ઓફ ટર્ન્સ પ્રાઇમરી સાઇડ લેવા હોય તો આપણે પ્રિવિયસલી જે કીધું એ જ રીતે કરવાનું. આર ટુ ડેસ બરાબર કે આર ટુ બાય કે, એક્સ ટુ ડેસ બરાબર એક્સ ટુ બાય કે, રેફર્ડ સેકન્ડરીથી પ્રાઇમરી સાઇડ જોઈએ ત્યારે કે વડે ભાગવાના. તો વોલ્ટેજ કેટલા મળશે, વી ટુ બાય કે, ઝેડ એલ બરાબર ઝેડ એલ બાય કે સ્ક્વેર. તો આ હતું નંબર ઓફ પ્રાઇમરી સાઇડ ઇક્વિલન્ટ સર્કિટ, આર ટુ ડેસ બરાબર આર ટુ બાય કે સ્ક્વેર, એક્સ ટુ ડેસ બરાબર એક્સ ટુ બાય કે સ્ક્વેર, ઝેડ એલ બરાબર ઝેડ એલ ડેસ બરાબર ઝેડ એલ બાય કે સ્ક્વેર. સો વોલ્ટેજ વી ટુ ડેસ બરાબર વી ટુ બાય કે ઓકે, સો આઈ ટુ ડેસ બરાબર કે આઈ ટુ. બીકોઝ આપણે જોઈએ નંબર ઓફ ટ્રાન્સફોર્મર ટર્ન્સ છે વી ટુ બાય વી વન એન્ડ આઈ ટુ આઈ વન બાય આઈ ટુ છે. તો ખાલી કરંટમાં જ મલ્ટીપ્લાય થશે, એના સિવાયના બધામાં રેફર્ડેડ ટુ પ્રાઇમરી સાઇડ કરશું એટલે કે સ્ક્વેર વડે ડિવિઝન થશે. વોલ્ટેજમાં કે વડે ડિવિઝન થશે, કરંટમાં કે વડે મલ્ટીપ્લિકેશન થશે. આ હતી ઇક્વિલન્ટ સર્કિટ રેફર્ડેડ ટુ પ્રાઇમરી સાઇડ. ઇક્વિલન્ટ સર્કિટ રેફર્ડેડ ટુ પ્રાઇમરી સાઇડ એનું થોડું કન્જેક્શન જોઈએ તો અહીંયા જો આર વન રેઝિસ્ટન્સ છે, આર ટુ રેઝિસ્ટન્સ છે, તો એને બેને કમ્બાઈન કરીએ તો આર વન પ્લસ આર ટુ ડેસ, એક્સ વન પ્લસ એક્સ ટુ ડેસ, આઈ ટુ આઈ વન ડેસ બરાબર કે આઈ ટુ, વી ટુ ડેસ બરાબર વી ટુ બાય કે, ઝેડ એલ બરાબર ઝેડ એલ બાય કે સ્ક્વેર. તો આને સિમ્પ્લિફાઈ કરીએ, રેઝિસ્ટન્સને ભેગા કરીએ, રિએક્ટન્સને ભેગા કરીએ, ઇક્વિલન્ટ સર્કિટ સિમ્પ્લિફાઈડ કરીએ તો આ હતી ઇક્વિલન્ટ સર્કિટ. તો આર ઝીરો વન બરાબર શું થશે, રેઝિસ્ટન્સ આર વન તો હતો પ્લસ આર ટુ ડેસ. આ એક્સ ઝીરો વન બરાબર શું થશે, રિએક્ટન્સ એક્સ વન તો હતો એક્સ ટુ ડેસ. તો આ હતું ઇક્વિલન્ટ. હવે ઇક્વિલન્ટ સર્કિટ રિફર્ડેડ ટુ પ્રાઇમરી સાઇડ. હવે નેક્સ્ટ આપણે જોઈશું ઇક્વિલન્ટ સર્કિટ રિફર્ડેડ ટુ સેકન્ડરી સાઇડ. હવે આપણે કોન્સેપ્ટ બરાબર યાદ છે ને મિત્રો કે સેકન્ડરીથી પ્રાઇમરી સાઇડ આપણે આવ્યા હતા તો કે સ્ક્વેર વડે ભાંગ્યા હતા, વોલ્ટેજમાં કે વડે ભાંગ્યા હતા અને કરંટમાં કે વડે ગુણ્યા હતા. હવે આપણે પ્રાઇમરીથી સેકન્ડરી સાઇડ જવાનું છે, મીન્સ કે ઇક્વિલન્ટ સર્કિટ રિફર્ડેડ ટુ સેકન્ડરી સાઇડ. જુઓ જી મિત્રો, ઇક્વિલન્ટ સર્કિટ, તો ઇક્વિલન્ટ સર્કિટ અહીંયા ભાઈ રિફર્ડેડ ટુ સેકન્ડરી સાઇડ છે તો આર ટુના પેરામીટર એઝ ઇટ ઇઝ, સેકન્ડરીના પેરામીટર એઝ ઇટ ઇઝ. પેરામીટર કોના ચેન્જ થશે, પ્રાઇમરીના. તો આર વન ડેસ થશે, આ એક્સ વન ડેસ થશે બરાબર છે, વી વન ડેસ થશે. વી વન ડેસ બરાબર શું મળશે, કે વી વન. કરંટ આઈ વન ડેસ બરાબર શું મળશે, આઈ વન બાય કે. પ્રિવિયસલી આપણે જોયું હતું બરાબર છે, આઈ ઝીરો ડેસ આઈ ડબલ્યુ ડેસ આઈ એમ ડેસ આર ઝીરો ડેસ એક્સ ઝીરો ડેસ. હવે આને જુઓ, આર વન ડેસ બરાબર શું થશે, કે સ્ક્વેર આર વન. બીકોઝ આપણે પ્રાઇમરી સાઇડથી સેકન્ડરી સાઇડ મૂવ કરીએ છીએ એટલે કે સ્ક્વેર વડે ગુણવાના, આપણે પ્રિવિયસલી પણ જોયું. નાવ નેક્સ્ટ એક્સ વન ડેસ બરાબર શું થશે, એક્સ વન ડેસ બરાબર નાવ નેક્સ્ટ એક્સ વન ડેસ બરાબર શું થશે મિત્રો, કે સ્ક્વેર એક્સ વન. તો આ કે સ્ક્વેર એક્સ વન થશે બરાબર છે. વી ટુ ડેસ બરાબર કે વી વન, આઈ વન ડેસ બરાબર આઈ વન બાય કે. હવે આપણે જોઈએ કે પ્રાઇમરીથી સેકન્ડરી સાઇડ મૂવ કરીએ તો કે સ્ક્વેર વડે ગુણવાના, એ આપણી સિમ્પ્લિફિકેશન સર્કિટ છે બરાબર છે.
equivalent circuit referred to secondary side. Secondary side ने हम simplified करिए, तो R1 dash plus R2 ने X1 dash plus X2, बराबर से simplified circuit छे, resistance ने भेगा कही रहा, reactance ने भेगा कही रहा, current I2 dash, V2 dash, तो R02 बराबर सुन था से, resistance R2 तो as it is, plus primary side नो resistance R1 dash, x02 બરાબર શું થશે x2 તો as it is secondary side plus x1 dash તો આ હતું ટ્રાન્સફોર્મર નો ઇક્વિવેલન્ટ સર્કિટ થેન્ક યુ વેરી મચ